ધોધમાર વરસાદ પડ્યો છે ગીરગઢલા ધોકડવા પડાપાદર માં વરસાદ પડ્યો છે આ ભારે વરસાદ ખેતરમાં પાણી ભરાઈ ગયા છે તો ખેડૂતોના વાવેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે લીમત રાતી પસાર હતી નદીમાં પૂર પણ આવ્યું છે સમાચાર કચ્છથી રુદ્રમાતા ડેમની કેનાલ રિપેર કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે કચ્છ જિલ્લાના સૌથી મોટા ડેમ પૈકીના રુદ્રમાતા ડેમ વર્ષ ઓગણીસો સિત્તેરમાં નિર્માણ પામ્યો હતો તેમજ ઓગણીસો બોતેરમાં કેનાલ પણ બનાવાઈ હતી ગામડાઓના સીમાડામાં ખેતી માટે ચોવીસ કિલોમીટર જેટલી લાંબી કેનાલ બનાવવામાં આવેલ છે આ ડેમની કમાન ઓગણત્રીસ સેક્ટર જેટલી જમીનોને ખેતી માટે પાણી પૂરું પાડે છે સુમરાસર લોરિયા ઝુરા કેમ્પ નોખાણિયા કુનરિયા ઝુરા ઢોરી જેટલા ગામના ખેડૂતો રુદ્રમાતા ડેમ પરથી પાણી લઈ ખેતી કરી રહ્યા છે ત્રેવીસ હજારની માનવ વસ્તી આ ડેમ પર નિર્ભર છે કેનાલની હાલમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને જગ્યાએ ગાબડા તેમજ નીચે તળીયો ખરાબ થઈ જવાના કારણે ખેતરોમાં પાણી નથી મળી રહ્યું કેનાલ ખરાબ થઈ જવાના કારણે વરસાદ પછી માંડ એક જ પાક લઈ શકાય તેવી સ્થિતિ બની ગઈ છે સૂકો પ્રદેશ છે અહીં સિંચાઈ માટે કરી અને ઓગણીસો એકોતેરમાં વૃદ્ધ માટે એક મોટો ડેમ બનાવવામાં આવ્યો આ ડેમમાં જે કેનાલો કરવામાં આવી એ ઓગણીસો બોતેરમાં કરવામાં આવી આ કેનાલોના કારણે ચોવીસ કિલોમીટર લાંબી કેનાલો છે અને ઓગણત્રીસ હજાર હેક્ટરમાં આ પાણી પાઈ શકાય એવી એની ક્ષમતા છે પરંતુ હાલે આપણે જોઈ શકીએ છીએ કે આ જે કેનાલો છે એ કેનાલોની હાલત છે એ બહુ ખરાબ છે ક્યાંક તો કેનાલની ખબર જ નથી પડતી કે અહીં કેનાલ છે કે અહીં દિવાલ છે તો ગાંડા બાવળિયાઓ પણ અને આની અંદર ઉગેલા છે અને ઠેર ઠેર ગાબડા પણ મોટા પડેલા છે ત્યારે આપણે અત્યારે અહીંના ખેડૂતો છે એ ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કરીશું કે આ કેનાલના કારણે કેટલો લોકોને લાભ થઈ શકે અને શું કહેશો આપ આ વિસ્તારમાં છો ખેડૂત તરીકે છો ત્યારે આ કેનાલથી શું લાભ થઈ શકે શું પરિસ્થિતિ છે શરૂઆતમાં જ્યારે ઓગણીસો પચોતેર પછી આ રુદ્રમાત્રા ડેમની કેનાલ ચાલુ થઈ ત્યારે વર્ષમાં ત્રણ પાક લઈ શકતા હતા પરંતુ ત્યાર પછી સરકારની આ બેદરકારીને કારણે આ કેનાલ એકદમ ભંગાણ થઈ ગઈ છે અને હાલે જ્યારે ડેમ ભરે છે ત્યારે માત્ર એક જ પાણી મળે છે જેથી કરીને ખેડૂતોને મોટું નુકસાન છે અને આ કેનાલની અંદર આ વિસ્તારની અંદર રુદ્રમાત્રા ડેમમાં લગભગ પાંચેક ગામડાઓને આશરે ત્રીસેક હજાર હેક્ટર જેટલી જમીનને પાણીની પિયત થાય છે હું આપને વડીલ પૂછવા માંગીશ કે આ કેનાલના કારણે શું ખેડૂતોને લાભ થતો હોય છે ને અત્યારે આ પરિસ્થિતિ છે તો શું કહેશો ખેડૂતોને પહેલા બહુ મોટું લાભ થતો હતો કારણ કે ઓગણીસો બોતેર પછી જે કિનાલ શરૂ થઈ છે તેના પાછળ ગાબડા પણ પડી ગયા છે અને એનું રિપેરનું કામ આજ સુધી નથી થયું એટલું જ નહીં રુદ્રમાતા ડેમ પણ એની પણ ઘણી બધી ખોડાઈની જરૂરી એને પણ મિટ્ટી આવી છે એ પણ ભરાઈ ગયો છે એટલે લગભગ સાતથી આઠ ગામોને આ કિનાલ દ્વારા પાણી મળતું અને હજી પણ મળે છે પણ છતાં પાણીની ક્ષમતા એટલા એટલી હોવા છતાં પણ જરૂરી અને પૂરું પાણી પહોંચી વળતું નથી એટલે ખેડૂતોની પરેશાની વધતી જાય છે આવી રીતે ખેડૂતોની પરેશાની વધી છે ત્યારે અહીંના અગ્રણી છે આપણે એનાથી પૂછવા માગીશું કે શું કહેશો કે આ ખાસ કરીને કેનાલના કારણે શું લોકોને પરેશાની થાય છે અને કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે આ કેનાલ માતા ડેમ ઓગણીસો બોતેર તોતેરથી બનાવેલો છે અને કિસ કિસાન લોકો માટે એક આ બહુ જોઈએ તો બહુ સારો અને આમાં ત્રણ ચાર ગામોને પાણી પણ આ સિંચાઈ યોજનાથી ખેડૂતોને મળતો હતો ત્યારે જે તે વખતે આજે પસ્તાલીસથી પચાસ વર્ષ થયા આ નાલીનું કામ મેન નાલી છે એમનું કામ કરેલું છે પણ હવેની એવી બેદરકારીઓ છે કે આ નાલી એટલી બધી ભયંકર ખરાબ હાલત થઈ ગઈ છે કે ક્યાંય કશું ખબર પડતી નથી કે નાલી છે કે શું છે એક ગાંડા બાવળ ગાબડા પડ્યા છે આવા સારા કામ આના ઉપર હજારો પક્ષીઓ માલ પશુઓ અને હજારો ખેડૂતો જે આમાં જીવન ડોરી ગુજારતા આવે એવી વસ્તુને આપણે સાચવી અને એમનું વારંવાર સફાઈ એમની જાળવેળ આપણે આપણી રીતે બધી આ સરકારને હકીકતમાં કરવી જોઈએ ગમે તેમ યુદ્ધને ધોરણે આમાં આ નાલીનું સમારકામ થાય તો આ ખેડૂતોને જીવનડોરી છે અને આ કરવું જરૂરી છે બીજા કામ તો બધા થતા રહેશે ચોવીસ પચીસ કિલોમીટર સુધીની આ કેનાલ છે પરંતુ અત્યારે આ ગાબડા પડેલા છે જેના કારણે જે ઓગણત્રીસ કે ત્રીસ હજાર જેટલી હેક્ટર જમીન જે થાય છે પિયત થઈ શકે પરંતુ આ કેનાલના ગાબડાના કારણે આ ખેડૂતોને એનો લાભ નથી મળી શકતો ત્યારે ખેડૂતોએ મુખ્યમંત્રી પાસે માંગ પણ કરી છે કે આ કેનાલ જલ્દીથી રિપેર થાય અને બાવળિયાઓ છે કાપવામાં આવે તો ચોક્કસથી ખેડૂતો આમાં ત્રણ પાક લઈ શકે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા કચ્છ સમાચારોમાં હાલ માત્ર આટલું જ માત્ર થોડી જાણમાં આપ જોઈ શકશો અમારી ખાસ રજૂઆત સુરવંદના